વડોદરા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં વિવાદ સામે આવ્યો છે. રિવાઇવલ ગ્રુપે મતદારોને ડિસ્કાઉન્ટ કૂપન આપી છે. એલએમબી કંપનીની 30% ડિસ્કાઉન્ટની કૂપન આપવામાં આવી છે. 20 મતદારોની કૂપન સાથે ચૂંટણી અધિકારી વરેશ સિન્હાને ફરિયાદ કરવામાં આવી છે. રિવાઇવલ ગ્રુપે મતદારોને પ્રલોભન આપ્યું હોવાનું ફરિયાદ દાખલ થઈ છે. એલએમબી કંપનીના માલિક ચિરાયુ અમીન છે અને આ ચિરાયુ અમીનનું જ રિવાઇવલ ગ્રુપ છે, ત્યારે પ્રણવ અમીન રિવાઇવલ ગ્રુપ તરફથી પ્રમુખપદના દાવેદાર છે. ત્યારે હાલ તો આ ચૂંટણી હવે વિવાદમાં આવી છે અને જે ચૂંટણી અધિકારી છે તેમને ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે રિવાઇવલ ગ્રુપ છે તે મતદારોને પ્રલોભન આપી રહ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ ફોનલાઇન પર જોડાયેલા છે. રવિ, જે રીતે એલેમ્બિક કંપનીની 30% કૂપનો આપવામાં આવી છે, ડિસ્કાઉન્ટ કૂપનો આપવામાં આવી છે, ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે, શું અપડેટ છે અને હવે આગળ શું થઈ શકે? બિલકુલ મિહિર, વાત કરવામાં આવે તો જે બરોડા ક્રિકેટ એસોસિએશનની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં એક વિવાદ સામે આવ્યો છે, જેમાં જે રિવાઇવલ ગ્રુપ છે તેમના દ્વારા એલેમ્બિક કંપનીની યેરા જે કંપની આવેલી છે તેની 30% ડિસ્કાઉન્ટની કૂપનો મત આપવા આવી રહ્યા છે, તેમાં મતદારોને આપવામાં આવી રહી હતી. તે બાબત જે રોયલ ગ્રુપના જે જે તેમના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આ બાબત ધ્યાનમાં આવી હતી, ત્યાર પછી તેમને 20 જેટલા મતદારોની કૂપન સાથે ચૂંટણી અધિકારી વરેશ સિન્હાને ફરિયાદ કરી છે. ખાસ કરીને હું તમને જણાવી દઉં કે રિવાઇવલ ગ્રુપ એ એલએમબી કંપનીના માલિક ચિરાયુ અમીનનું ગ્રુપ છે અને તેમનો પુત્ર પ્રણવ અમીન રિવાઇવલ ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે. ત્યારે ચોક્કસથી સામ દાન ધન ભેદની તમામ નીતિ આ ચૂંટણી જીતવા માટે રિવાઇવલ ગ્રુપ દ્વારા અપનાવવામાં આવી રહી છે. ખાસ કરીને હું તમને જણાવું તો આજે ચૂંટણી યોજાઈ રહી છે તે પણ એલએમબી કંપનીના એક કહી શકાય કે ચિરાયુ અમીનના પરિવારના જ સભ્યના એક નજીકના જે વ્યક્તિ છે તેના સમગ્ર ચૂંટણી તેમના પ્રિમાઇસિસમાં યોજાઈ રહી છે, તેના કારણે ચોક્કસથી આ પ્રકારનો મામલો સામે આવી રહ્યો છે. હાલમાં હવે જો ઇલેક્શન કમિશનને ફરિયાદ આપવામાં તેની ઇલેક્શન કમિશન તપાસ કરશે અને ત્યાર પછી ચોક્કસથી જે પ્રણવ અમીન છે તો રિવાઇવલ ગ્રુપના જે પ્રમુખના ઉમેદવાર છે તેમને નોટિસ આપવામાં આવી શકે છે, તેમને આ સમગ્ર મામલામાં ખુલાસો પણ પૂછવામાં આવી શકે છે. જો વાત કરવામાં આવે તો બીસીએમ અત્યારે 12 વાગ્યા સુધીમાં કુલ 20% જેટલું મતદાન થઈ ગયું છે અને કુલ 2172 જેટલા મતદારો મતદાન કરવાના છે અને 31 પોસ્ટ માટે 73 ઉમેદવાર મેદાનમાં છે. ત્યારે સાંજ સુધીમાં કોણ બીસીએની ચૂંટણી પર સત્તા આગળ રહેશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. રવિ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો કોંગ્રેસ